જામનગરમાં કોરોનાની બીજી લહેર તમામ રેકોર્ડ તોડી રહી છે. જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 324 કેસ સહિત જિલ્લામાં કુલ 483 કેસ નોંધાયા છે. છેલ્લા 30 કલાકમાં કોરોનાના 92 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલમાં ભયાનક સ્થિતિ છે. સંખ્યાબંધ એમ્બ્યુલન્સો કોરોનાના દર્દીઓને લઈ વેઇટિંગમાં જોવા મળી રહી છે. હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સમાં જ દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવા સહિતની સારવાર આપવામાં આવી રહી છે. ખાનગી કોવિડ હોસ્પિટલો પણ હાઉસફુલ છે. ગઈકાલથી કલેક્ટર અને એસપીના આદેશથી અન્ય જિલ્લામાંથી જામનગર સારવાર લેવા આવતા કોરોનાના દર્દીઓને જામનગર જિલ્લામાં પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મોરબી અને રાજકોટથી આવતા દર્દીઓને ધ્રોળ પાસે અટકાવવામાં આવી રહ્યા છે. જામનગરમાં કોરોનાના સતત વધતા પ્રકોપને ડામવા તંત્ર હવે સુપર એક્ટિવ મોડમાં કામ કરી રહ્યું છે. ભીડ એકઠી થતી હોય તેવી દુકાનો અને એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં આજે લાલપુર બાયપાસ, પટેલ કોલોની વિસ્તારોમાં સંખ્યાબંધ એકમો બંધ કરાવવામાં આવ્યા હતા. ખેતલા આપા ટી સ્ટોલ, કનૈયા માલધારી હોટલ, ઝાયકા રેસ્ટોરન્ટ, મહારાજ ગાંઠિયાવાડા હોટલ, સપના ગાર્ડન વગેરે ખાણીપીણીના એકમોને સીલ કરી દેવામાં આવ્યા હતા. જામનગરમાં છેલ્લા થોડા દિવસથી દરરોજ કોરોનાના 50થી વધુ દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. કોરોનાના ક્રિટિકલ દર્દીઓ માટે પ્લાઝમા સંજીવની સમાન સાબિત થઈ શકે છે. 18 થી 60 વર્ષની કોઈ પણ વ્યક્તિ કોરોના મુક્ત થયાના 28 દિવસ પછી રક્તદાનની જેમ જ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. કોરોના મુક્ત થઈ ગયા હોય અને રસીના બંને ડોઝ લઈ લીધા હોય તેવા લોકો પણ રસીના બીજા ડોઝના 28 દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે.